नमस्ते बाळको, गुड मॉर्निंग, जय श्री कृष्ण। हूँ सुधीर सर, मारी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत करूँ छू। बाळको, आपणे शेरनी प्रमाणसर फाळवणी, त्यार पछी शेर अरजी अने मंजूरीनुं संयुक्त खातुं राखवुं, एना दाखलानी वात करी हती। अरजी अने मंजूरीनुं संयुक्त खातुं राखवानो एक स्वाध्यायनो आपणे 22મો दाखलो अगाउना लैक्चरमां गणेलो हतो। एनी अगाउना लेक्चर में अरजी मंजूरी संयुक्त हो त्यारे आमनोन केम लखवी एनी समझूतीनो पण एक सरस मजानो वीडियो तैयार करेलो हतो। हवे आपणे 24મો स्वाध्यायनो दाखलो गणीशुं, पाना नंबर 63 ए छेल्लो दाखलो छे, जेमां बे वस्तु भेगी छे। अरजी मंजूरीनुं खातुं संयुक्त छे अने एनी साथे प्रमाणसर फाळवणी पण छे। अमदावाद केमिकल लिमिटेड शेर दीठ 100 रुपया लेखे 1.5 लाख 1,50,000 इक्विटी शेर 30ના પ્રીમિયમથી બહાર પાડે છે। એક તો 130નો શેર રકમ અરજી અને મંજૂરી વખતે 85 પ્રીમિયમ સહિત, એટલે 30 પ્રીમિયમ, મૂળ રકમ 55, શેર પ્રથમ અને આખરી હપ્તા વખતે બાકીની રકમ પેન્સિલ સાથે રાખજો, 85માં 30 પ્રીમિયમ, એટલે અરજી મંજૂરીની મૂળ રકમ 55, 100 રૂપિયાનો શેર, 100 - 55 પ્રથમ અને આખરી હપ્તા વખતે 45, 2,55,000 શેરની અરજી મળે છે। કુલ અરજી 2,55,000, 55,000 શેરની અરજી નામંજૂર કરી બાકીની અરજી પર પ્રમાણસર ફાળવણી કરી શેર મંજૂર કર્યા, તો અરજી મંજૂર કરેલ શેર, નામંજૂર કરેલ શેર, 55,000 અરજી એવી હતી જે પૂરેપૂરી નામંજૂર થાય છે, તો 2,55,000માંથી 55 જાય એટલે વધે 2 લાખ, એની સામે પ્રમાણસર ફાળવણી કરી 1,50,000 શેર બહાર પાડેલા એટલા મંજૂર થાય છે, એટલે આ પ્રમાણસર ફાળવણી છે, બરાબર। તો આગળ શેર અરજી અને મંજૂરી વખતે જે વધારાની રકમ મળે ત્યાર પછીના તબક્કામાં પ્રથમ અને આખરી હપ્તા વખતે મજરે લેવાના છે, વસૂલ લેવાના છે। હપ્તાની રકમ મંગાવવામાં આવી હતી અને સમયસર બધી રકમ મળી ગઈ, તો લખીએ અમદાવાદ કેમિકલ લિમિટેડની આમ નોંધ। ચાલો, પહેલી આમ નોંધ, બેંક ખાતે ઉધાર, તે શેર અરજી અને મંજૂરી ખાતે જમા, સંયુક્ત ખાતું છે। ચાલો, અરજી કેટલા શેરની આવી, તો 2,55,000 ગુણ્યા 85 રૂપિયા, કુલ 85, તમે કેલ્સી રાખજો જ સાથે, 2,16,75,000 આવે છે, 2,16,75,000। ચાલો, બાબત છે 2,55,000 શેર માટે અરજીના નાણાં મળ્યા તેના, 2,55,000 શેર માટે અરજીના નાણાં મળ્યા તેના। ચાલો, સરસ મજાની લાઈન જુઓ। 22મા દાખલામાં અરજી એની રકમ અલગ હતી, મંજૂરીની અલગ હતી, અહીંયા અરજી મંજૂરી સાથે જ છે રકમ। ચાલો, બીજી આમ નોંધ, શેર અરજી અને મંજૂરી ખાતે ઉધાર। 22મા દાખલામાં આપણે પહેલી આમ નોંધની જે રકમ હતી એ બીજી આમ નોંધમાં લખી હતી નહીં, અહીંયા લખાશે, કારણ કે ત્યાં હમણાં વાત કરી તે મુજબ મંજૂરીની રકમ અલગથી મંગાવવાની થાય છે, અહીંયા તો 85 રૂપિયાની અંદર બધું આવી જાય છે, એટલે ઉપરની જ રકમ 2,16,75,000, 2,16,75,000 તે બેંક ખાતે લખાશે બાળકો। ચાલો, બેંક ખાતે કેટલી અરજી પૂરેપૂરી નામંજૂર થાય છે, તો 55,000 ગુણ્યા મળેલ રકમ 85, 55,000 ગુણ્યા 85 એટલે 46,75,000,
46,75,000 તે શેર મૂડી અથવા ઇક્વિટી શેર મૂડી ખાતે કંપનીએ કેટલા શેર બહાર પાડેલા તો 1,50,000 તો 1,50,000 શેર જ મંજૂર થાય અને એને ગુણ્યા 85 ન લખાય ઉપર પહેલી લાઇનમાં 30 પ્રીમિયમ છે તો પ્રીમિયમ જાય 85-30 એટલે 55 તો એની રકમ આવશે 82,50,000 ચાલો પ્રીમિયમ છે એટલે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 1,50,000 ગુણ્યા 30 15 × 43 45 45 લાખ હવે જે ડિફરન્સની રકમ આવશે ને એ બાળકો જશે તે શેર પ્રથમ આખરી હપ્તા ખાતે અહીંયા નામ છે મુજબ પ્રથમ આખરી હપ્તા ખાતે ચાલો એ રકમ આવે છે 42,50,000 આમાંથી આ 3 માઇનસ કરતા કઈ રીતે આવે હવે 55,000 નામંજૂર થાય છે અરજી 2,55,000માંથી 55,000 એટલે વધે 2,00,000 એની સામે પ્રમાણસર ફાળવણીમાં મળે છે 1,50,000 શેર તો ઉપરના શેર 50,000 ગુણ્યા કુલ રકમ 85 જોઈએ ચાલો બરાબર છે 42,50,000 એટલે શેર અરજી મંજૂરી ખાતે ઉધાર ઉપરની જ રકમ તે બેંક ખાતે જે 55,000 અરજી નામંજૂર થઈ 55,000 ગુણ્યા પૂરેપૂરા 85 46,75,000 તે શેર મૂડી ખાતે બહાર પાડેલા શેર મંજૂર થાય 1,50,000 એની સાથે જામીનગીરી પ્રીમિયમ 85માં પ્રીમિયમ 30 એટલે મૂળ રકમ 55 એટલે અનુક્રમે 82,50,000 45,00,000 તે શેર પ્રથમ આખરી હપ્તા ખાતે વધારાની રકમ પ્રમાણસર ફાળવણીને લીધે વધારાની રકમ પછીના તબક્કામાં જાય પ્રથમ આખરી હપ્તા ખાતે તો 2,00,000ની સામે મંજૂર થયા છે 1,50,000 શેર તો ઉપરના શેર 50,000 ગુણ્યા એ લોકોએ આપેલા પૂરેપૂરા 85 એટલે 42,50,000 બાબત છે 55,000 શેર પર અરજીના નાણાં પરત કરી પ્રમાણસર ફાળવણી કરી તેના પ્રમાણસર ફાળવણી કરી તેના ચાલો હવે આપણે મંગાવીએ હપ્તો બાકીની રકમ અગાઉ વાત કરેલી તે મુજબ 85માં મૂળ રકમ 55 છે 30 પ્રીમિયમ છે 100-55 એટલે 45 શેર પ્રથમ આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે ચાલો કૌંસમાં આપણા શેર 1,50,000 ગુણ્યા 45 જોઈએ ગુણાકાર 67,50,000 67,50,000 બાબત છે શેર હપ્તાની રકમ મંગાવી તેના બાળકો અત્યાર સુધી પ્રમાણસર ફાળવણીમાં શું થતું હતું અરજીની વધારાની રકમ મંજૂરી ખાતે જતી હતી હવે અરજી મંજૂરી સાથે છે એટલે ત્યાંની વધારાની રકમ હપ્તામાં જાય એટલે હપ્તાની રકમ મળે ત્યારે પૂરેપૂરા આટલા નહીં મળે બીજી આમનોંધમાં જુઓ 42,50,000 એટલા ઓછા મળશે એટલે છેલ્લી આમનોંધ બેંક ખાતે ઉધાર તે શેર પ્રથમ આખરી હપ્તા ખાતે જમા ચાલો બાબત જે લખી નાખીએ પછી રકમ લખીશું
શેર હપ્તાની રકમ મળી તેના. ચાલો, ઉપરની આમ નોંધમાં મંગાવેલા હતા 67,50,000 માઇનસ જો બીજી આમ નોંધમાં 42,50,000 ત્યારે જ હતા વધારાના, એટલા નહીં મળે. એટલે અહીંયા મળશે 25,00,000 બાદબાકી કરતા ડિફરન્સની રકમ આવશે 25,00,000. બસ હવે છેલ્લી વિગત એ છે કુલ સરવાળો. તમે કેલ્સી લઈ લેજો, 5,26,00,000 આવે છે બાળકો, 5,26,00,000. એટલે વિદ્યાર્થી મિત્રો, પ્રમાણસર ફાળવણી, ત્યાર પછી શેર અરજી અને મંજૂરીનું સંયુક્ત ખાતું હોય એવા દાખલા આપણે એની વાત પૂર્ણ કરેલી છે, જેમાં આ દાખલાની અંદર તો બંને મુદ્દા ભેગા થાય છે. અગાઉના દાખલામાં શેર અરજી મંજૂરીનું સંયુક્ત ખાતું હોય એની વાત હતી. હજુ એક આવું આપણે ઉદાહરણ પણ ગણવાના છીએ. એટલે તમને અરજી અને મંજૂરીનો સંપૂર્ણ ખ્યાલ બાળકો આવી જવો જોઈએ, એ માટેનો પ્રયત્ન છે. ચાલો બાળકો, વિડીયોને મેક્સિમમ લાઇક અને શેર કરજો, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો આજે જ કરી દેજો. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ગુડ બાય, આવજો.